मित्रों आप जो रहा छो न्यूज 11 गुजरात। न्यूज 11 गुजराती टीम हाल मुंद्रा बस स्टेशन एले एस टी डेपो में है। अँ गांधीधाम नलिया एक बस आए थे जो टाइम 8:15 है, पर पेसेंजरो अत्यारे त्राहिमाम पोकारी गया है। एमनी कम्प्लेनों वारंवार आती है कि आ बस 15-20 मिनिट लेट हो जाए। पर आज कहीं एवं कहीं पेसेंजर और एस टी जे चलावे ड्राइवर एना साथ कहीं मगजमारी थे, एना लीधे आ पेसेंजरो रवड़ी गया है। आ लोग ने लोग दूर दूर थी आए से समय पर पहुँचवा हो, कहीं अर्जंट काम हो, टाइम पर बस उपड़ी नहीं, एना अहींना जे पेसेंजरो है एमनी साथ आप बात करीशू। शू बनाव शू तो केम बस लेट थी एनु कारण? आ गांधीधाम नलिया रोज सवारना 8:15 गाड़ी रेग्युलर टाइम है एनु, पर 15-20 मिनिट लेट थाय छे एटले 8:45 सुधी आवी जाय छे। आजे अर्धो कलाक तो लेट आवी छे, ऑलरेडी लेट आवी छे। आ भाई आ काका मारी साथे जाता आगर गांधाम थी बेठे। आपने आपने क्या जाऊ क्या छे आपने? हमने कोठारा जाऊ जे। अच्छा कोठारा। कितनी कलाक नो रस्तो छे यहां थी? यहां थी समझी लियो आ बस 2:30 કલાકે પહોંચાડે છે, લોકલ છે એટલે 2:30-3 કલાક પહોંચાડે છે। મને માજી તમને મોડું થઈ ગયું, આજે ઘણું મોડું થઈ ગયું છે। અમારા લગન હું મેરેજ છે મિત્રના, ત્યાં પહોંચું છે। હવે મારા ખ્યાલથી ત્યાં પહોંચું જમવાના ટાઈમે બહુ મુશ્કેલ છે। અચ્છા આપણી સાથે બીજા પણ અહીં એક વડીલ છે કાકા, કેટલા વાગે આવ્યા છો તમે અહીંયા? અહીંયા અમે તો લગભગ કમમાં કમ 9 વાગે પહોંચ્યા। અચ્છા આપને ક્યાં જવું ક્યાં છે આપને? અમારે તો અહીંયા જવું કોઈ ખોડાઈ ખોડાઈ જવું છે એટલે બસ આ બસમાં જાઉં છું। આ બસમાં જાય છે ને, અમારો અંદર સામાન બસ છોકરા ભણે ત્યાં એના માટે લઈ જાય છે, એને અંદર બસમાં પડ્યો અને અહીંયા આવીને કાંઈ ફાંદો થઈ ગયો હોય કનેક્ટરનો કોઈ માણસથી તો બસ ઉપડતા જ નથી। અચ્છા અને કદાચ હવે બસ લેટ થઈ જાય તો આપની શું રાય છે, શું કહેવા માંગો છો? અમારી રાય એ 11 વાગે અમારે પહોંચો, અમે નહીં પહોંચી ત્યાં, કાલે પાછો ધક્કો પડશે। અમારે 11 વાગે પહોંચો ને કે પછી હું સ્કૂલ બંધ થઈ જાય તો પછી સ્કૂલના કામ માટે જાઉં છું। કોઈકને સ્કૂલના કામ માટે જાઉં છે, કોઈકને હોસ્પિટલ માટે જાઉં છે, જ્યારે સરકાર આ એક નિગમ છે આજ જો ટાઈમ ઉપર ન મળે તો પછી આ પબ્લિક ક્યાં જાય? આપણી સાથે બીજા પણ અહીં છે એમનાથી વાત કરશું। આપને ક્યાં જવાનું છે? આપણે હમણાં છે ને વરાળિયા જવું છે। વરાળિયા જવું છે? વરાળિયા કેટલું છે ત્યાંથી આશરે? વરાળિયા અહીંયાથી લગભગ 100 કિલોમીટર છે। અચ્છા મતલબ આપ હવે આ બસમાં કેટલા વાગે પહોંચશો? હવે શું પહોંચશો, અમે વરાળિયા અમારે લગનમાં જવું છે, 12 વાગે ત્યાં પહોંચવાનું છે। હવે તો 2 વાગશે કે 3 વાગશે અમને શું ખબર? હવે આપ જ્યારે વહેલા આવ્યા છો ત્યારે શું હકીકત શું હતી? હકીકત કાંઈ નહોતી, અમારે તો કાલે જ પૂછવા આવ્યા હતા તો કે 8 વાગે ટાઈમ છે, 8 વાગે તમે આવી જશો। અમે 8 વાગે અહીંયા આવી જઈ ગયા છીએ, 12-13 જણા ભેગા છીએ બધા। અચ્છા લેડીઝો છે બધા બીજા છે, અહીંયા ગાંધીધામથી આવી છે બસ, કંઈ અહીંયાથી નથી આવતી। ગાંધીધામથી એ લોકો બેઠેલા છે એ તો ક્યાં જશે? બીજા તો ઘણા હતા એ બધા હાલે ગયા, બધા માંડવીવાળા ને કોળાવાળા ને આજુબાજુવાળા બધા ભાગી ગયા, અમે બેઠા છીએ। અમે અમારો ગ્રુપ આખું મોટો વાટો એટલે અમે બેસી ગયા, અને અમે અહીંયા જઈએ છીએ, આપણે ડિપો મેનેજર કને જઈએ છીએ તો અમે કીધું ભાઈ કનેક્ટરનો મામલો છે તો કનેક્ટર બીજો દેવો, તો કે કનેક્ટર અમારા 27 ઘાટે છે। ખૂબ સારી વાત કરી કે તમારા એસટી ડિપાર્ટમેન્ટ, તમારી પાસે બસ છે, ડ્રાઈવર તો હોય તો બીજા ડ્રાઈવર આપો તો આ લોકો સમયથી પહોંચે। આપણે કોશિશ કરીશું અંદર જે મેનેજર છે એમની સાથે વાત કરવાની કે હકીકત શું છે, અને આ બસ ટાઈમ ઉપર નહીં પહોંચે તો અમુક બાળકો જે શિક્ષણ ભણવા માટે જે જતા હોય છે એ અમુક હોસ્પિટલ માટે અમુક કોઈકના પ્રસંગ માટે એ પહોંચી નહીં શકે, એની જવાબદારી એસટી આ નિગમની રહેશે। કંડક્ટર આવશે પછી બસ ઉપર છે બરાબર, બાકીના જે પેસેન્જર હતા જેને માંડવી જવું તો આપણે 3 બસમાં હલાવી દીધા છે બરાબર, રિપોર્ટ કાઢીને મોકલાવી દીધા છે એટલે લગભગ બસ ખાલી થઈ ગઈ છે બરાબર। હવે લગભગ પેસેન્જર કોઈ વધ્યો નથી અને છતાં હમણાં આવી જશે, પતી જશે, આવી જશે એટલે તાત્કાલિક બસને રવાના કરવામાં આવશે બરાબર। બરાબર સાહેબ કહી રહ્યા છે કે હવે બીજા જે પેસેન્જર હતા એમને અમે બીજી બસમાં મોકલી દીધા છે અને હવે જે આવશે તો અમે બસ રવાની કરશું। હવે જોવાનું તે રહ્યું કે એક તો બસ લેટ થઈ છે અને માણસો ત્રાહિમામ થઈ ગયા છે અને જે પેસેન્જર છે એ બહુ હેરાન પરેશાન થઈ ગયા છે। જોવાનું તે રહ્યું કે હવે બસ કેટલા વાગે અહીંથી ઉપડે છે અને અહીં જે પેસેન્જરો છે તે કેટલા સમય ત્યાં પહોંચે છે। કેમેરામેન ઇમ્તિયાઝભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત।